જીતુ વાઘાણી સાથે. જીતુભાઈ, આપ પ્રદેશ અધ્યક્ષ પણ છો, સાથે સાથે આપની પોતાની સીટ પણ જીતવાની આપની પાસે જવાબદારી છે. સમગ્ર ટાસ્કને કેવી રીતે પાર પાડશો? મારી વિજયની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના વિજયની પણ જવાબદારીઓ મારી પાર્ટીએ મને આપી છે, ત્યારે અમે પૂરા આશ્વસ્ત છીએ. ખોટા લોકો ખુલ્લા પડી રહ્યા છે, નિજી સ્વાર્થ માટે ભેગા થયેલા લોકો એ પણ ખુલ્લા પડ્યા છે, અને રાજ્યની જનતા શાણી જનતા છે. જે પ્રકારે ચૂંટણીઓ શરૂ થઈને પહેલાં જે પ્રકારના ઘટનાચક્રો થઈ રહ્યા છે, રાજ્યની જનતા જોઈ રહી છે. જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ઝઘડાઓ ક્યારેય રાજ્યનો વિકાસ ન કરે, સર્વ ધર્મ સંપ્રદાય અને સર્વાંગી સમાજનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર નરેન્દ્રભાઈ સમગ્ર દેશમાં સ્વીકૃત બનાવ્યો છે, આ રાજ્યની ધરતી ઉપરથી શરૂ કર્યો છે. ત્યારે મારા માતા પિતાના, મારા સ્વર્ગીય પિતાજી અને મારા માતાના આશીર્વાદ લઈને હું નીકળ્યો છું. નાની ખોડિયાર મોટી ખોડિયાર જગતજનની દેવી એમના આશીર્વાદ લઈ જાય છે, અમારા કુળદેવી છે, અમારા ઉપર એમના આશીર્વાદ છે. ભગવાન ગૌતમેશ્વર મહાદેવ શિવરના પણ હું આશીર્વાદ લેવાનો છું, અને અમે આશ્વસ્ત છીએ. આદરણીય પરસોત્તમભાઈ સોલંકી અને કેશુભાઈ નાકાણી પણ આજે ફોર્મ ભરવાના છે. ભારતીય જનતા પાર્ટીનો ભયવાતી ભયવ 150થી પણ વધારે સીટો સાથે અમારો ટાર્ગેટ અમે પૂરો કરીશું. હા જીતુભાઈ, ગઈકાલે કોંગ્રેસની જે પ્રકારે યાદી પડી છે, જેડીયુ સાથે ગઠબંધન થયું છે, આ ગઠબંધન કેવી રીતે જુઓ છો? એ પોતે લડી શકે એમ નથી, એટલે બીજા સાથે ગઠબંધનો કરીને કોને કેટલી ટિકિટો આપી, આંતરિક પણ કેવી રીતે પૈસાઓ લઈને ટિકિટો આપી, એ બધું ખુલ્લું એમનામાં પડી રહ્યું છે. ભાજપનો વિચાર એ જનજનનો વિકાસ છે. ધીરે ધીરે મેં કહ્યું એમ ખોટા લોકો ખુલ્લા પડે છે અને સત્ય ઉજાગર થાય છે, ત્યારે સત્ય તેજ પ્રકાશ સાથે રીતસરની કોંગ્રેસ પાસેથી ચૂંટણી અચકાઈ ગઈ છે, જનતાએ અચકી લીધી છે. કમળ નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહનું નેતૃત્વ, વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્યમંત્રીઓ કેશુભાઈ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ અને નીતિનભાઈ હોય, આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ, એ પ્રકારે જે કામો થયા છે એને સ્વીકૃતિ મળી છે. મને પૂરો ભરોસો છે જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરિશ્રમ અને ખોટા બોલી ખોટી કોંગ્રેસ એ હવે ખુલ્લી પડી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર બેઠકો સૌથી વધારે છે, શું લાગે છે કે આ તમારા માટે એક એક વિકટ ટાસ્ક બની રહેશે? આપ જોતા રહો, અમને પૂરો ભરોસો છે, તમામ સમાજને સાથે લીધા છે. આ સમાજ, એમનો વિકાસ, ગુજરાતનો વિકાસ, ભાજપનો વિકાસ, તમામ સમાજનો વિકાસ 95 પછી એક સરખો થયો છે, એટલે ગ્રોથ તમામ સમાજે ભાજપની સાથે ગુજરાતની સાથે કર્યો છે. અત્યારે જનતા એ પોતે પણ સમજે છે, જોઈ રહી છે, ખોટું ક્યારેય લાંબુ ચાલતું નથી. જીતુભાઈ, છેલ્લો સવાલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે તમિલ અને બેંગોલી ભાષા શીખી રહ્યા છે, સાથે સાથે ક્લાસિકલ સંગીત પણ શીખી રહ્યા છે, શું છે એની પાછળનો રાઝ? અમારો ગૌરવ છે, કર્મઠ નેતા છે, પરિશ્રમી નેતા છે. દેશની અંદર સૌથી વધારે પ્રવાસ એ આદરણીય અમિતભાઈ, એક દેશના રાષ્ટ્રીય સૌથી દુનિયાની મોટી પાર્ટીના અમારા વડા છે ભારતીય જનતા પાર્ટીના, એનો પરિશ્રમ એ પરાકાષ્ઠા છે. એટલે જ 18 રાજ્યોની અંદર એ ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષો સાથે શાસનમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પણ હમણાં જ મને ટેલિફોનિક રાજ્યની ચૂંટણીઓ જીતી, હું ચૂંટણી જીતું એના માટે આશીર્વાદ મળ્યા છે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો આ હતા જીતુ વાઘાણી, કે જેઓ કીધું કે જેઓ માતા ખોડિયારના આશીર્વાદની સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીના પણ ટેલિફોનિક આશીર્વાદ મેળવ્યા છે અને તેમની જીત માટે તેઓ આશ્વસ્ત છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે ગીતા મહેતા, ઈટીવી ન્યૂઝ, ભાવનગર.